દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન. શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા 64મો નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજથી 5 વર્ષ પહેલાં કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે. આજે કેમ્પમાં 135 દર્દીઓની આંખની તપાસ, 25 મોતિયાઓના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા. શ્રી નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે 64મો આંખ રોગ નિદાન આ કેમ્પનું દીપ પ્રાગટ્ય આજના કેમ્પના સહયોગથી દાતા શ્રીમાન વિવેક હરીશભાઈ પલણ, શ્રીમતી છાયાબેન વિવેક પલણ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યો. શ્રી મિત વિવેક પલણના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો. તેમની સાથે રાજકોટથી પધારેલા ડૉક્ટર અલ્પેશભાઈ ખેરડિયા તેમજ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના આગેવાનો સાથે રહ્યા હતા. શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણે જણાવ્યું કે આજે 25 દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલાવાયા છે. 5 વર્ષ પૂર્ણ કરી 6ઠા વર્ષમાં પ્રવેશ્યો છે. નેત્ર નિદાન કેમ્પ અહીં પ્રતિ માસના 17 તારીખે યોજાતો આંખ રોગ નિદાન કેમ્પમાં પાયાની સેવા આપતી રાજકોટની રણછોડ દાસ ચેરિટેબલ હોસ્પિટલ થકી આ વિસ્તારના હજારોની સંખ્યામાં આંખના દર્દીઓને સારવાર તેમજ નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે. જ્યારે આજ સુધી હજારો દર્દીઓના આંખના ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને તે પણ બધા જ ઓપરેશન ફેકો મશીન દ્વારા કરવામાં આવે છે. દર્દીને ઓપરેશન બાદ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા અને તે પણ ફ્રી છે, તેમજ દવા ચશ્મા તદ્દન ફ્રીમાં આપવામાં આવી છે. આજના કેમ્પના સહયોગી દાતા શ્રીમાન વિવેક હરીશભાઈ પલણનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. રાજકોટ હોસ્પિટલ વતી ડોક્ટર અલ્પેશભાઈ ખેરડિયાએ દર્દીઓને તપાસ્યા હતા, જ્યારે લેબ ટેકનિકલ તરીકે પ્રવીણભાઈ ઝાપટિયાએ સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા આરોગ્ય સમિતિના જગદીશભાઈ પલણ, વિશનજીભાઈ પલણ, રમેશભાઈ રાજદે, મેહુલભાઈ દાવડા, અશોકભાઈ જોબનપુત્રા, પ્રતાપભાઈ ગણાત્રા, રમેશભાઈ રૂપાલેલ વગેરે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન છગનભાઈ આયાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અન્નમે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કરે કરી હતી. રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી.